Good morning, SIBC students. Today we are going to start a little bit portion of Linux. Last lecture में आपने unit one छे, एने complete करेलो, एमा त्रण portion छे, ने आपने check out करेला, meaning of OS, types of OS, then process related process management, and last में memory management. And later on आपने second unit and third unit जे Unix ना practicals हता એને બહુ એડવાન્સ માં આપણે કમ્પ્લીટ કરી લીધા જ્યારે તમે ફિઝિકલી આવતા હતા ત્યારે એટલે આજે આપણે યુનિટ નંબર 3 નો લેટર ઓન પાર્ટ છે ધેટ ઇઝ નોન એઝ અ હિસ્ટરી ઓફ લિનક્સ GNU GPL કોન્સેપ્ટ ઓપન સોર્સ ફ્રીવેર સ્ટ્રક્ચર એન્ડ ફીચર ઓફ લિનક્સ જે આપણે યુનિક્સ માં જોયા હતા એ જ વસ્તુ અહીં રિપીટ થવાની છે ફાઇનલી સ્ટાર્ટઅપ શટડાઉન એન્ડ બૂટ લોડર ધેટ ઇઝ લિલો એન્ડ ગ્રબ અને GUI CUI ઇન્ટરફેસ આટલી વસ્તુમાંથી આપણે આજે જેટલું પોસિબલ થાય એટલું કવર અપ કરવાની ટ્રાય કરવાના છીએ સો લેટ અસ સ્ટાર્ટ વિથ હિસ્ટરી ઓફ લિનક્સ લિનક્સ એ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ ક્રિએટેડ ઇન અર્લી 1990s બાય ફિનિશ સોફ્ટવેર એન્જિનિયર લિનસ ટોરવાલ્ડ એન્ડ એ ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન એટલે લિનક્સ ના નામ ઉપરથી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે ને એ નામ પડ્યું છે એને અને FSF એટલે કે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન આ બંને ભેગા મળીને આ ઓપરેટિંગ સિસ્ટમ છે એને ડેવલપ કરી છે વાઇલ સ્ટીલ એ સ્ટુડન્ટ ઓફ યુનિવર્સિટી ઓફ હેલસિંકી ટ્રોવાલ્ડ સ્ટાર્ટેડ ડેવલપિંગ લિનક્સ ટુ ક્રિએટ એ સિસ્ટમ સિમિલર ટુ મિનિક્સ એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એટલે આની પેલા એક મિનિક્સ છે ડેવલપ કરેલી એ મિનિક્સ જેવી એક ઓએસ છે એ ડેવલપ કરવા માટે લિનક્સ છે એ કોન્સ્ટન્ટલી ટ્રાય કરતા હતા ઇન 1991 હી રિલીઝ અ વર્ઝન 0.02 લેટર ઓન વર્ઝન 1.0 ઓફ લિનક્સ કર્નલ ધ કોર ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ વોઝ રિલીઝ ઇન 1994 એટલે મેજર જે વસ્તુ આપણે જોતી હતી ધેટ ઇઝ નોન એઝ એ કર્નલ જેને આપણે મેજર ઓપરેટિંગ સિસ્ટમ પણ કહીએ છે બરાબર એનું વર્ઝન 1994 છે એની અંદર ડિફાઇન થઈને આવ્યું છે અબાઉટ ધ સેમ ટાઈમ અમેરિકન સોફ્ટવેર ડેવલપર રિચર્ડ સ્ટોલમેન એન્ડ FSF મેડ એફર્ટ ટુ ક્રિએટ એન ઓપન સોર્સ યુનિક્સ લાઇક ઓપરેટિંગ સિસ્ટમ કોલ્ડ GNU અને એ જ અરસામાં રિચર્ડ સ્ટોલમેન અને FSF એ એક નવી ઓપરેટિંગ સિસ્ટમ છે માર્કેટમાં મૂકી અને પ્લસ ઓપન સોર્સ જે યુનિક્સ જેવી હોય એને એ લોકોએ નામ GNU છે એવું પ્રોવાઇડ કર્યું છે ઇન કોન્ટ્રાસ્ટ ટુ ટોરવાલ્ડ સ્ટોલવે એન્ડ FSF સ્ટાર્ટેડ બાય ક્રિએટિંગ યુટિલિટી ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ ફર્સ્ટ ટોરવાલ્ડે શું કર્યું પેલા કર્નલ ને એવી બધી વસ્તુ છે એને ડેવલપ કરી સ્ટોલમેન અને FSF એ શું કર્યું સૌથી પહેલા ઓપરેટિંગ સિસ્ટમ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ સ્ટાર્ટ કર્યું These utilities were then added to the Linux kernel to create a complete system called GNU Linux or less precisely just a Linux. અને પછી આ બંને વસ્તુ છે એને કમ્બાઈન કરીને એક OS છે ને ડેવલપ કરવામાં આવી જેને લોકો GNU Linux અથવા ખાલી Linux છે એવી રીતે વધારે ઓળખે છે. Linux grew throughout the 1990s because of the effort of hobbyist developer. Although Linux is not as user friendly as popular Microsoft Windows or Mac OS operating system, it is an efficient and reliable system that rarely crashes. Windows અને Mac જેવું user friendly environment છે ત્યારે નહોતું આપતું અત્યારે તો ઘણું બધું આપે છે પણ ત્યારની 1990s છે એની આપણે વાત કરીએ તો ત્યારે એ એટલું બધું user friendly નહોતું બધું command based work છે ને એ થતું જે આપણે ઓલરેડી બધા કમાન્ડ્સ એ બધું લર્ન કર્યું જે પ્રોમ્પ્ટમાં જે તમે લેબમાં પુટીમાં રન કર્યા એક્ઝેક્ટલી એવી રીતે આખું લિનક્સ છે એ ચાલતું હતું પણ સામે એડવાન્ટેજ મોટો શું હતો તો કે એકદમ એફિશિયન્ટ અને એકદમ રિલાયબલ ઓપરેટિંગ સિસ્ટમ હતી જે રેરલી ક્યારેય ક્રેશ થાય જે વિન્ડોઝ અને મેક ઓએસમાં ઇશ્યુઝ હતા એ ઇશ્યુ અહીંયા એ લોકોએ સોલ્વ આઉટ કર્યા હતા હવે એક સ્ટેપ ફર્ધર એ લોકો આગળ ગયા છે કમ્બાઈન્ડ વિથ અપાચે એન ઓપન સોર્સ વેબ સર્વર લિનક્સ એકાઉન્ટ ફોર મોર ધેન અ થર્ડ ઓફ ઓલ સર્વર યુઝ્ડ ઇન ઇન્ટરનેટ
combined with Apache and open source web server, Linux accounts for more than a third of all server used on internet, because it is an open source and thus modifiable for different uses. Linux is popular for system as diverse as cellular telephones and supercomputer. હવે જેમ અપાચે સાથે લોકો એક કોમ્બિનેશન કર્યું, હવે અપાચે એક ઓપન સોર્સ વેબ સર્વર હતું, એટલે લિનક્સ ના એકાઉન્ટ છે એની અંદર તમે અપાચે ના બધા ડેટા છે એને ઇન્ટરનેટ થ્રુ વાઇડલી યુઝ કરી શકો, મોડિફાઈડ પણ કરી શકો, બરાબર? એટલે લિનક્સ છે એ પછી કેવું થઈ ગયું, એક સાદો તમે ટેલિફોન લ્યો અને એમાં મોડિફિકેશન કરો, એના જેવું એનું રિપ્રેઝન્ટેશન છે એ થઈ ગયું. The addition of user-friendly desktop environment, office suite, web browser, and even game help to increase Linux popularity and make it more suitable for home and office desktop. And later on, in a graphical user-friendly version, market my own. Any sath elo koi su koi office suite che and developeri, jeno naam elo koi open office che wai puchay. Lucky na kuchu. Eno naam elo koi open office wai puchay. પછી અલગ અલગ વેબ બ્રાઉઝર મેજરલી મોઝિલા ફાયરફોક્સ છે સૌથી વધારે સપોર્ટ થાય છે અને ઘણી બધી ગેમ્સ આ બધી વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે લિનક્સ ની સાથે જેવું એટેચ થયું એમએમએન પોપ્યુલારિટી છે એ વધતી ગઈ ન્યુ ડિસ્ટ્રિબ્યુશન ધેટ ઇઝ પેકેજ ઓફ લિનક્સ સોફ્ટવેર વેર ક્રિએટેડ થ્રુ આઉટ ધ 1990s સમ ઓફ ધી મોર વેલ નોન ડિસ્ટ્રિબ્યુશન ઇન્ક્લુડ રેડ હેટ ડીબેન એન્ડ સ્લેકવેર માર્કેટમાં સૌથી વધારે જો યુઝ થતો હોય એમાંથી તો રેડ હેટ થતું હતું બરાબર 1990s માં અલગ અલગ વર્ઝન છે ના માર્કેટમાં આવ્યા એમાં સૌથી વધારે જો કોઈ પોપ્યુલર વર્ઝન થયું હોય તો આ રેડ હેટ વર્ઝન છે એ થયું છે જેમ અત્યારે પોપ્યુલારિટીમાં ઉબુન્ટુ છે એમ ત્યારની પોપ્યુલારિટીમાં રેડ હેટ છે એ સૌથી વધારે પોપ્યુલર હતું નાવ લેટ અસ ચેક ન્યુ ક્વેશ્ચન વોટ ઇઝ GNU GPL The GNU, that is known as a general public license, GNU GPL or simply GPL. The GNU છે એનું કોઈ ફૂલ ફોર્મ નથી પણ GNU GPL છે એ સાથે બોલાય છે એટલે GPL છે એનું ફૂલ ફોર્મ છે General Public License. Is a series of widely used free software licenses that guarantee end user the freedom to run, study, share and modify the software. એટલે કોઈ પણ સોફ્ટવેર છે એ જો GNU GPL નીચે બન્યો હશે તો આ સોફ્ટવેર છે ને તમે ઇઝીલી રન કરી શકશો ભણી શકશો શેર કરી શકશો ઇવન જો તમને એનો કોડ છે એ પણ ખબર પડે તો તમે કોડ ની અંદર મોડિફિકેશન છે એ પણ કરી શકશો ધ લાયસન્સ વેર ઓરિજિનલી રિટન બાય રિચર્ડ સ્ટોલમેન ફાઉન્ડર ઓફ FSF જેમણે આપણે ઉપર વાત કરી એ પ્રમાણે ફોર ધ GNU પ્રોજેક્ટ એન્ડ ધ ગ્રાન્ટ ધ Recepts of computer program the rights of free software definition the Richard Stallman ne FSF company ke jena ipote founder hata e ban like eni madad thi GNU project niche ava badha alag alag software che e market che eni andar e loko e put up kera che jethi karine koi pan user che yane use kari shake now let us check the features of linux ave je vastu apde યુનિક્સ ની અંદર ચેકઆઉટ કરી ગયા હતા સેમ એ જ બધી વસ્તુ છે એ અહીંયા રિપ્રેઝન્ટ છે એ આપણે કરવાની છે આપણે ઝડપથી એને રિવાઇઝ કરી જોઈએ સૌથી પહેલું છે પોર્ટેબલ એટલે આપણે અગાઉ પણ વાત કરી હતી કે કોઈ પણ ટાઈપના હાર્ડવેર છે એની અંદર લિનક્સ છે એ સેટ થઈ જાય છે ઇવન લિનક્સના સોફ્ટવેર્સ પણ કોઈ પણ ટાઈપના હાર્ડવેર છે એની અંદર પરફેક્ટલી સેટ થઈ જાય છે કોઈ ઇશ્યુઝ છે એ આવતા નથી That is known as a portable. કોઈ પણ હાર્ડવેર સાથે જો આપણા સોફ્ટવેર છે સેટ થતા હોય તો એને પોર્ટેબલ કહી શકાય. નંબર 2 ઇઝ ઓપન સોર્સ. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ આનો ફ્રીલી યુઝ કરી શકે કોઈને પણ આપી શકે ઇવન જો એની પાસે નોલેજ હોય તો એ આની અંદર વેરિયસ ચેન્જીસ છે એ પણ અપ્લાય કરી શકે. નેક્સ્ટ છે મલ્ટી યુઝર. બરાબર એટલે એક સાથે ઘણા બધા યુઝર છે એ સિસ્ટમ છે એને એક્સેસ કરી શકે એટલે એને મલ્ટી યુઝર કહેવાય છે ધેન મલ્ટી પ્રોગ્રામિંગ ઘણા બધા યુઝર એક સાથે ઘણા બધા એપ્લિકેશન છે એને ચલાવી શકે સો ઇટ ઇઝ નોન એઝ અ મલ્ટી પ્રોગ્રામિંગ ધેન હાયરાર્કિકલ ફાઇલ સિસ્ટમ
अब आपने आगळ पण युनिट नंबर 2 છે એની અંદર આનું ડિસ્કશન કર્યું હતું કે યુનિક્સ જે પ્રી ડિફાઇન્ડ ફાઇલ સ્ટ્રક્ચર છે એની અંદર વર્ક કરે છે. Linux provide a standard file structure in which system file or user file are arranged. એટલે કે જેમ કે આપણી બધી ડિરેક્ટરી છે એ હોમ ની અંદર હોય તો આપણે જેટલા કમાન્ડ્સ બધા આગળ રન કર્યા હતા એ બધા બિન ડિરેક્ટરી છે એની અંદર હોય એટલે એક પ્રી ડિફાઇન્ડ ફાઇલ સ્ટ્રક્ચર છે એની સાથે વર્ક કરે છે. નેક્સ્ટ ઇઝ શેલ. હવે શેલ વગર તો આ બધી વસ્તુ છે એ ઝીરો છે, કારણ કે શેલ હશે તો જ આપણે આપણા કમાન્ડ છે એ પ્રોવાઈડ કરશું અને તો જ આપણને આન્સર છે એ સામો મળશે. Linux provide a special interpreter program which can be used to execute command of operating system. It can be used to do various type of operation called application program etc. એટલે શેલ ની મદદથી તમે ઘણા બધા કમાન્ડ્સ છે ને રન કરી શકો, ઘણા બધા એપ્લિકેશન પ્રોગ્રામ છે ને તમે ઓપન પણ કરી શકો. એટલે શેલ એવી વસ્તુ છે કે જે Linux ના હાર્ડવેર છે એની સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય છે અને પછી આપણા કમાન્ડ નું એક્ઝિક્યુશન કરીને આપણને આન્સર બાય બેક કરે છે. નેક્સ્ટ ઇઝ સિક્યોરિટી. Linux provides user security using authentication features like password protection, control access to specific files or encryption of data. હવે આ વસ્તુ છે એ ઓલરેડી તમે ચેક આઉટ કરી ગયા છો કે Linux છે એની અંદર કેટલી ટાઇટ સિક્યોરિટી છે એ અવેલેબલ છે. તમારો પાસવર્ડ છે કયા ફોર્મેટમાં તમારે નાખવાનો આપણે આગળ બહુ ડિસ્કશન કર્યું હતું કે તમે પાસવર્ડ ચેન્જ કરો ત્યારે પાસવર્ડ નું ખાસ ધ્યાન રાખજો કે ઘણી બધી માઇક્રોસોફ્ટ ઓફિસ છે એમાં તો બધા પાસવર્ડ છે આપણને આવા સ્ટાર સ્ટાર ફોર્મેટમાં દેખાય, પણ Linux માં જ્યારે તમે પાસવર્ડ ટાઈપ કરો છો ત્યારે બધું શું આવે છે, બ્લેન્ક જ આવે છે. એક પણ કેરેક્ટર કે એક પણ સ્પેશિયલ કેરેક્ટર ક્યાંય પણ વિઝિબલ થતો નથી એટલે પાસવર્ડ ની દ્રષ્ટિએ પણ એકદમ હાઈલી સિક્યોર છે. એટલે આ એના ફીચર ની વાત. હવે નેક્સ્ટ, ઓપન સોર્સ કોને કહેવાય? પછી ફ્રીવેર કોને કહેવાય એનું હવે આપણે ડિસ્કશન છે એ કરીએ. લેટ અસ સ્ટાર્ટ વિથ ઓપન સોર્સ. ઓપન સોર્સ સોફ્ટવેર ઇઝ અ સોફ્ટવેર વિથ સોર્સ કોડ દેટ ઇઝ પબ્લિકલી અવેલેબલ અંડર અ લાયસન્સ દેટ ગિવ્સ યુઝર ધ રાઇટ ટુ સ્ટડી ચેન્જ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધ સોફ્ટવેર એઝ ધે વિશ. એટલે ઓપન સોર્સ નો મિનિંગ શું થાય કે કોઈ પણ સોફ્ટવેર છે એનો યુઝ તમારે જે પર્પઝ માટે કરવો હોય એ પર્પઝ માટે કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમારે સ્ટડી માટે કરવું હોય, એમાં ચેન્જીસ અપ્લાય કરવા હોય, એને કોઈ બીજાને તમારે આપવું હોય તો તમે કરી શકો. ધ ટર્મ વોઝ કોઇન્ડ ઇન 1998 વેન અ ગ્રુપ ઓફ ઇન્ડિવિડ્યુઅલ પુશ ફોર અ ટાઇટલ દેટ વોઝ લેસ એમ્બિગ્યુઅસ ધેન ફ્રી સોફ્ટવેર. 1998માં જે લોકોએ આ સોફ્ટવેર છે એનું રિપ્રેઝન્ટેશન કર્યું છે એ લોકોએ ફ્રી સોફ્ટવેર સાથે એમ્બિગ્યુટી ન થાય એટલે તમને સાવ કોમન લાગે એવું ન થાય એના માટે આવો એક નવો વર્ડ આઈડેન્ટિફાય કરો, દેટ ઇઝ નોન એઝ એન ઓપન સોર્સ. ધ ચેન્જ ધ એમ્ફેસિસ ફ્રોમ ધ ફ્રીડમ ટુ સિક્યોરિટી, કોસ્ટ સેવિંગ, ટ્રાન્સપરન્સી એન્ડ અધર પ્રેગ્મેટિક બેનિફિટ્સ. અને એના વેરિયસ એડવાન્ટેજ છે કે એકદમ સિક્યોર છે, કોસ્ટ સેવિંગ છે, આમ જોવા જાવ તો ફ્રી જેવું કહેવાય, ટ્રાન્સપરન્ટ છે અને બીજા ઘણા બધા એડવાન્ટેજ છે એની સાથે આવે છે. ધ ટર્મ ઇઝ મોર પેલેટેબલ ફોર ધ કોર્પોરેટ વર્લ્ડ ઇવન ધો ઇટ રિફર્સ લાર્જલી ટુ ધ સેમ સોફ્ટવેર. વાઇલ ધ GPL ઇઝન્ટ ઓનલી સપોર્ટેડ લાયસન્સ, ઇટ રિમેન્સ વન ઓફ ધી મોસ્ટ પ્રોમિનન્ટ. લાઇક ફ્રી સોફ્ટવેર, ઓપન સોર્સ સોફ્ટવેર કેન બી ડિસ્ટ્રીબ્યુટેડ ફોર ફ્રી બટ ડઝ નોટ હેવ ટુ બી. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી એને ડાઉનલોડ કરી શકે છે એટલે બીજા કોઈ એવા ઇસ્યુ નથી. એટલે ઓપન સોર્સ સોફ્ટવેર હોય એને તમે કોઈ પણ વ્યક્તિને આપી શકો, ગમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો, ઇવન એમાં ચેન્જીસ છે એ પણ તમે અપ્લાય કરી શકો. નાવ લેટ અસ ચેક ફ્રીવેર. અનલાઇક ફ્રી સોફ્ટવેર એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર, ફ્રીવેર ડઝ નોટ રિફર ટુ ઓર એમ્ફેસાઇઝ ફ્રીડમ ઇન એની વે, નોર ડઝ ઇટ હેવ અ ક્લિયર ડેફિનેશન. હવે ફ્રીવેર છે ને એ ફ્રી સોફ્ટવેર એ નથી, ઓપન સોર્સ એ નથી, બરાબર? એના માટે કોઈ એવી એકદમ ક્લિયર ડેફિનેશન નથી. ઇન જનરલ, ફ્રીવેર ઇઝ અ સોફ્ટવેર દેટ ઇઝ અવેલેબલ એટ નો કોસ્ટ.
એટલે આપણને ફ્રી માં મળે છે એવો સોફ્ટવેર પણ, એને ઓપન સોર્સ પણ ન કહી શકો અને ફ્રી સોફ્ટવેર પણ ન કહી શકો એવું. Such software is still generally closed source or proprietary, such as Adobe Reader and Skype. એટલે કે એનો સોર્સ છે એ તમને જનરલી ક્યાંય જોવા ન મળે અને મોટે ભાગે પ્રોપરાઇટરી એટલે કે માલિકી હક વાળો સોફ્ટવેર છે હોય છે, જેમ કે આપણે એડોબ રીડર છે પીડીએફ ફાઇલ ને બધું વાંચવા માટે, અને સ્કાઈપી છે એનો આપણે યુઝ કરીએ છે વિડીયો કોલિંગ માટે. Sometimes games developer will really re-release old game as a freeware, meaning they are still keeping the code under wraps, but the game is now free to play. એટલે નવી નવી ગેમ્સ છે માર્કેટમાં આવતી હોય છે, જૂની ગેમમાં એ લોકો ચેન્જીસ અપ્લાય કરે અને પછી ફ્રીમાં તમને યુઝ કરવા માટે મળે, ધેટ ઇઝ નોન એઝ અ ફ્રીવેર. એટલે કોડ છે ને રેપ કર્યો છે, એટલે શું કોડ છે તમારાથી હિડન રાખ્યો છે. અહીંયા રેપ્સ છે એનો મિનિંગ તમારે હિડન છે એ સમજવાનો. એટલે કોડ છે યુઝર થી હિડન રાખવાનો, ધેટ ઇઝ નોન એઝ અ ફ્રીવેર. Now let us check a shareware is a software that is distributed free on a trial basis with the understanding that the user may need or want to pay for it later. Usually the expiry date is within 30 days for downloading that software. એટલે મોટા ભાગે for example આપણે એનો example લઈ શકીએ antivirus software. મોટા ભાગના antivirus software છે એ આ રીતે છે, એ આવતા હોય છે બરાબર. એન્ટીવાયરસ સોફ્ટવેર છે તમને પહેલા 30 દિવસ માટે તમે ફ્રીલી એને યુઝ કરી શકો, જો લેટર ઓન તમને એવું લાગે કે ના આપણે હવે એન્ટીવાયરસ સોફ્ટવેર છે ને પરચેસ કરવો છે તો તમે પરચેસ કરી શકો. એટલે શેરવેર નો મીનિંગ શું છે કે કોઈ પણ સોફ્ટવેર તમને અમુક પ્રીડિફાઇન્ડ ટાઈમ માટે યુટિલાઇઝ કરવા માટે મળે, લેટર ઓન જો તમારે એને જોતું હોય તો તમે એનો પેઇડ વર્ઝન છે એને લઈ શકો, જો ન જોતું તો ઓટોમેટિક તમારા કમ્પ્યુટરમાંથી એક્સપાયર છે એ થઈ જશે. એટલે ફ્રીવેર, શેરવેર અને ઓપન સોર્સ આ ત્રણ ડેફિનેશન છે ને એકદમ તમે માઇન્ડની અંદર ક્લિયર રાખજો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વોટ ઇઝ બૂટ લોડર અને કયા કયા ટાઈપના બૂટ લોડર છે એ લિનક્સની અંદર અવેલેબલ છે એને આપણે ડિટેલ છે એની અંદર લર્ન આઉટ કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.